હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી ગુજરાતી ભાખરી તો ભાખરી તો તમે દરેક બનાવતા જશો પણ આજે આ ભાખરીનો લોટ બાંધવામાં એક સિક્રેટ વસ્તુ ઉમેરેલી છે એ રીતે જો તમે લોટ બાંધીને ભાખરી તૈયાર કરશો ને એટલે ભાખરી એકદમ પરફેક્ટ જ તૈયાર થશે અને તમે બજારની તૈયાર બિસ્કીટ ભાખરી લાવવાનું તો ભૂલી જ જાશો એટલી સરસ આ ભાખરી તૈયાર થાય છે અહીંયા હું કટ કરું તો તમે જોઈ શકો છો કે ભાખરી કેટલી ક્રિસ્પી તૈયાર થયેલી છે તો ચાલો બનાવીએ એકદમ મસ્ત મજાની ક્રિસ્પી એવી ગુજરાતી ભાખરી ભાખરી બનાવવા માટે અહીંયા અમે બે કપ ઘઉંનો જાડો લોટ લીધો છે ભાખરી બનાવવા માટે હંમેશા જાડા લોટનો ઉપયોગ કરવાનો જેથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો બે કપ લોટમાંથી આપણે ચારથી પાંચ ભાખરી થશે જો તમારે એક જ ભાખરી બનાવવાની હોય તો બે મુઠ્ઠી લોટ લેશો ને આ રીતે બે મુઠ્ઠી લોટ લેશો ને એટલે તમારી એક ભાખરી તૈયાર થશે તો એ રીતે તમારે ભાખરીના લોટનો માપ કરી લેવાનો હવે લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું તો અત્યારે હું એક નાની ચમચી મીઠું ઉમેરી રહી છું અને સાથે અડધી ચમચી જીરું પણ ઉમેરું છું ભાખરીમાં જીરુંનો સ્વાદ બહુ સરસ આવે છે તો ખાસ ઉમેરવું અને ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનાવી હોય તો આપણે મોણનું પ્રમાણ પણ થોડું વધારે રાખવું પડશે તો અહીંયા હું બે ચમચા ભરી અને મોણ ઉમેરી રહી છું ટીચોડી અને મોણ આપણે લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું આ હાથે ચિચોડી અને આ મોણ છે ને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું આજે હું તમને આગળ એક સિક્રેટ ટીપ્સ જણાવવાની છું જેથી આ ભાખરી ક્રિસ્પી તો બનશે પણ સાથે દાંત વગરના માણસ ખાઈ શકે ને એવી પોચી પણ રહેશે તો અહીંયા તમે જુઓ કે આપણે લોટ સાથે પરફેક્ટ મોણ ઉમેરેલું છે મુઠ્ઠી કરતાં આ રીતના મુઠ્ઠી ભેગી થઈ જાય છે આ રીતે મોણ ઉમેરશો ને એટલે તમારી ભાખરી મસ્ત મજાની ક્રિસ્પી તૈયાર થશે હવે થોડું થોડું પાણી લેતા લોટ બાંધી લેશું ઘઉંના લોટમાં ક્યારેય પણ એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનો અને ભાખરીનો લોટ બાંધવામાં તો તો ખાસ ધ્યાન રાખવાનું જો થોડું એ વધારે પાણી પડી જશે જશે ને લોટ ઢીલો થઈ પરિણામે ભાખરી પણ એકદમ ઢીલી થશે આ રીતે હથેળી અને આંગળીની વચાય આ રીતે પ્રેસ કરી અને લોટ બાંધવાનો જેથી લોટ કૂણવાતો પણ જશે અને બાંધાતો પણ જશે ઘણા લોકોની એવી કમેન્ટ હોય છે કે ભાખરી ગરમ ગરમ હોય ને ત્યારે તો એકદમ સરસ ક્રિસ્પી હોય પણ જેમ ભાખરી ઠંડી થાય ને એટલે પોચી પડી જાય પણ આજની રીતે જો તમે ભાખરી બનાવશો ને તો તમારી ભાખરી આખો દિવસ સુધી રાખશો ને તો પણ બિલકુલ પોચી નહીં પડે અને એકદમ મસ્ત મજાની બિસ્કિટ જેવી ક્રિસ્પી રહેશે ભાખરીના લોટ બાંધવાની જ ખૂબી છે જો લોટ તમારો પરફેક્ટ બાંધાયેલો હશે ને તો ભાખરી એકદમ સરસ તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો કે હું આંગળી અને હથેળીની મદદથી આ રીતના લોટને મસળી રહી છું જેમ જેમ લોટ સરસ મસળાતો જશે ને એમ લોટ ભેગો થતો જશે અને ભાખરી તમારી સોફ્ટ પણ બનશે એક હાથ ની મદદ થી આ રીતે લોટ ભેગો કરી લીધો છે હવે બે હાથ અને મદદ થી આ રીતે આપણે લોટ ભેગો કરશું હવે આ લોટ આપણે અત્યારે આ રીતે ભેગો કરી લીધો છે હવે જે સિક્રેટ વસ્તુ છે એ છે દૂધ તો આપણે લોટમાં વધારે દૂધ ઉમેરવાનું નથી માત્ર બે ચમચી જેટલું દૂધ ઉમેરશું તો અત્યારે હાથમાં આ રીતે દૂધ લઈ અને લોટ ઉપર છાંટી દઉં છું અને અંગૂઠા અને મદદથી આ રીતે હું દૂધ છે ને એ લોટમાં મિક્સ કરું છું તો આજ સુધી તમે ભાખરી ઘરે દરરોજ બનાવતા જ હોય અને આપણા દરેક ગુજરાતી ઘરમાં ભાખરી તો બનતી જ હોય પણ આ રીતે તમે બે ચમચી જેટલું દૂધ ઉમેરશો ને ભાખરીના લોટ સાથે એટલે ભાખરી એકદમ મસ્ત ક્રિસ્પી થશે અને સાથે ભાખરી સ્વાદિષ્ટ પણ બનશે તો પહેલા થોડું દૂધ ઉમેર્યું ફરી પાછું એક ચમચી જેટલું દૂધ લીધેલું છે ફરી પાછું દૂધ આપણે આ રીતે લોટ ઉપર છાંટી દેસું અને મિક્સ કરી લેશું હવે આ રીતે દૂધ આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી બે હાથ ની મદદથી આ રીતે લોટ મસળી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ છૂટો લાગતો લોટ બે હાથની મદદથી આ રીતના ભેગો કરતા લોટ એકદમ મસ્ત બંધાઈ ગયો છે અહીંયા ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે ભાખરી વણી લેશું પણ ભાખરી વણતા પહેલા આપણે ગેસ પર તાવડી ધીમા ગેસે ગરમ કરવા મૂકી દેશું એટલે તૈયાર થયેલા લોટમાંથી એક લુવો લઈ લેશું અને પાટલી ઉપર આ રીતે ભેગો કરી લેશું હવે ભાખરી વણી લેશું ભાખરીનો લોટ બાંધી અને જાજી વાર સુધી રાખવાનો નથી કારણ કે જાડો લોટ છે ને પાણી એકદમ ઝડપથી એબ્ઝોર્બ કરી લેતો હોય છે તો જ્યારે તમારે ભાખરી બનાવવાની હોય ને ત્યારે જ લોટ બાંધવાનો અગાઉથી લોટ બાંધીને નહીં રાખવાનો હવે જે આપણે જે સાઈડ વણેલું છે ને એ સાઈડ આ રીતે પલટાવી લેશું અને લુઓ કરી લેશું આ રીતે ભેગો કરશો ને એટલે ભાખરી મસ્ત મજાની ગોળ બનશે આ રીતે પ્રેસ કરી અને લુઓ તૈયાર કરી લેવાનો અને ભાખરી વણી લેવાની આ ભાખરી થોડી જાડી જ બનાવવાની બંને બાજુ આ રીતે વણશો ને એટલે બધી સાઈડ ભાખરી એક સરખી વણાશે ક્યાંય જાડી નહીં અને ક્યાંય પાતળી નહીં અહીંયા આપણી ભાખરી એકદમ મજાની ગોળ વણાઈ ગઈ છે હવે ખાડા કરી લેશું આપણે ભાખરી વણી લીધી ત્યાં સુધીમાં તાવડી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો ગરમ તાવડીમાં ભાખરી શેકવા માટે રાખી દેસું જે ભાગ ખાડાનો છે એ ભાગ આપણે નીચે રાખશું તાવડીમાં રાખશું અને ઉપરનો ભાગ આ રીતે રહેશે હવે આ ભાખરી આપણે ધીમે ગેસે ચોળવશું આ ભાખરી શેકાય ત્યાં સુધીમાં બાકીની બીજી ભાખરી પણ વણી લેશું ભાખરીનું પણ ચેક કરી લઈએ સાઈડમાં ભાખરી સેજ કાચી હોય તો આ રીતે ત્રાસી રાખી દેવાની જેથી એકદમ સરસ બધી બાજુ સારી રીતે શેકાઈ જાય એક બાજુ કાચું પાકું લેવાનું ભાખરી પલટાવી લેશું ભાખરી બીજી બાજુ ચેક કરી લઈએ તો અહિયાં તમે જુઓ કે ભાખરી આ સાઈડ સેજ કાચી લાગે છે તો ભાખરી આ રીતે ત્રાસી રાખી દેશું તો ભાખરી બીજી બાજુ પણ સરસ શેકાઈ ગઈ છે હવે પલટાવી લેશું અહીંયા ભાખરી તાવડીમાં થોડી શેકાયા પછી આપણે ડાયરેક્ટ ગેસ પર શેકી લેશું ગેસ પર રાખવા ટાઈમે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જો ફાસ્ટ ફ્લેમે તમે આ ભાખરી શેકશો ને તો ભાખરી ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે કારણ કે આ ભાખરી આપણે થોડી જાડી બનાવેલી છે એટલે આ રીતે શેકવાની તો અહીંયા ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે એક થાળીમાં લઈ લેશું અને તાવડી ઉપર આ રીતે બીજી ભાખરી શેકવા મૂકી દેસું હવે તૈયાર થયેલી ભાખરી છે ને એની ઉપર આપણે એકદમ સારી રીતે ઘી લગાવી લેશું તો અહિયાં ભાખરી ઉપર ઘી લગાવી લીધું છે હવે આ રીતે તમે ભાખરી બનાવશો તો તમારી ભાખરી ઠંડી થયા ભાખરી ઠંડી થયા પછી પણ એકદમ સરસ ક્રિસ્પી રહેશે તો આ રીતે આપણે બધી જ ભાખરી તૈયાર કરી લેશું તૈયાર કરેલા લોટમાંથી આપણે ચાર ભાખરી બનેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ભાખરી તૈયાર થયેલી છે હું તમને કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે હાથ અટતાં જ કટ થઈ જાય છે અને આ રીતે ભૂકો કરો ને તો ભાખરીનો ભૂકો એકદમ સરસ થઈ જાય છે મીન્સ કે આપણી ભાખરી મસ્ત મજાની ક્રિસ્પી તૈયાર થયેલી છે પણ આ ભાખરી જેટલી ક્રિસ્પી છે એટલી ખાવામાં સોફ્ટ પણ છે આ ભાખરી દાંત વગરના માણસ પણ ખાઈ શકશે એટલી સરસ આ ભાખરી તૈયાર થાય છે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ સાથે બનેલી ગુજરાતી ભાખરીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ